તિલકવાડા તાલુકાની વિવિધ શાળાઓમાં નેશનલ એચિવમેન્ટ સર્વે 2021 અંતર્ગત વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. તિલકવાડા તાલુકામાં વિવિધ શાળાઓમાં નેશનલ અવિચમેન્ટ સર્વે 2021 અંતર્ગત વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. આજરોજ નર્મદા જિલ્લા સહિત સમગ્ર દેશની વિવિધ શાળાઓમાં નેશનલ અચિવમેન્ટ સર્વે 2021 અંતર્ગત વિદ્યાર્થીઓની પરીક્ષાના ભાગરૂપે તિલકવાડા તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નેશનલ અવિચમેન્ટ અંતર્ગત ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ શાળાઓમાં 3, 3, 5, 8 અને 10 ના અમુક સિલેક્ટેડ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. તેના ભાગરૂપે નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકામાં પણ પરીક્ષા લેવામાં આવી હતી. તિલકવાડા તાલુકાની 6 પ્રાથમિક શાળા, 5 હાઈસ્કૂલ, 3 થી 5, 8 અને 10 ના અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા આજે આપવામાં આવી હતી. નેશનલ એચિવમેન્ટ સર્વે 2021 અંતર્ગત આજરોજ તિલકવાડા પ્રાથમિક શાળામાં 8 ના વિદ્યાર્થીઓની એચિવમેન્ટની પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં મુખ્ય 4 ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના 4 વિષયોને આવરી લઈને આ સમગ્ર પરીક્ષાનું આયોજન કરેલ છે. 120 મિનિટમાં બાળકોએ 60 પ્રશ્નો એટેન્ડ કરવાના છે અને ઓએમઆર શીટમાં એની નોંધ કરવાની છે અને આનાથી બાળકમાં કેટલું એચિવ કરી રહ્યું છે એની વિશે પર સંપૂર્ણ માહિતી જોવા મળશે. આ સમગ્ર ઓએમઆર શીટ અહીંથી કલેક્ટ થઈને દિલ્હી મુકામે, એટલે કે ગાંધીનગરથી દિલ્હી મુકામે આના આંકડા પહોંચવાના છે અને આપણા ગુજરાત રાજ્યમાં, આપણા જિલ્લામાં બાળકોનું શૈક્ષણિકનું સ્તર કેવું ને કેટલું છે એની વિશે પર પૂરેપૂરી માહિતી આ પરીક્ષા દ્વારા મળવા જઈ રહી છે. આપનું નામ? મારું નામ કપિલદેવ નટોલાલ કટારિયા. હું તિલકવાડા ગવર્મેન્ટ સ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે મારી ફરજ નિભાવું છું અને નેશનલ એચિવમેન્ટ સર્વે અંતર્ગત મેં ઓબ્ઝર્વર તરીકે મારી કામગીરી આજે કરી રહ્યો છું.